दर्शक मित्रों नमस्कार। आज आपने बात करवी छे ब्रिटिशरो द्वारा भारतना विविध राजा महाराजाओं ने राणियों ने अधिकारियों ने जे इल्काबो आपवामां आवता हता बहुमान करवामां आवतुं हतुं एनी वात करवी छे। भाई मान सम्मान तो कोने न गमे, तमने कोई एम कहेशे કે તમારું બહુમાન કરવું છે એટલે તમારા મનમાં તો આમ હરક હરક થશે, વાહ! એટલે જ કહેવાય છે કે ભગવાનને પણ પ્રશંસા તો ગમતી હોય છે, માનવ પ્રશંસાનો સન્માનનો ભૂખ્યો હોય છે, એને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એનું હૃદય અને આત્મા ખુશ થતો હોય છે, એ રાજા હોય કે રંક હોય। પણ કોઈ એને સારે મોઠે બોલાવે, કોઈ ઇલકાબ આપે, ટાઇટલ આપે, કોઈ ઉપનામ આપે, એટલે સ્વાભાવિક છે કે એ આનંદિત થાય। તમે આજે કોકને રાજા કહેજો, દરબાર કહેજો, બાપુ કહેજો, બોસ કે ભગવાન કહેજો, અથવા એમ કહેજો કા રજવાડું, એટલે એ ખુશ થઈ જશે। પણ અહીં એ યાદ રાખજો કે અસલ બોસ છે, અસલ રાજા છે, અસલ દરબારો છે, એના માટે આ લાગુ નથી પડતું, એ ખાસ ખ્યાલ રાખજો। આ તો જેને આવું આપણે જાતે જાતે વિશેષણ દઈ ત્યારે એ લોકો ખુશ થઈ જતા હોય છે। તો માનવ જાતની સ્વભાવની આ નબળાઈ કયો તો નબળાઈ અને વિશેષતા કયો તો વિશેષતા હતી, જેને બ્રિટિશરો બરાબર ઓળખી ગયા હતા। એટલે એણે શું કર્યું કે બ્રિટનની સંસદે એક કાયદો પસાર કરેલો જેનું નામ છે ધ રોયલ ટાઇટલ્સ એક્ટ 1876। આ કાયદા અનુસાર ભારતના જેટલા રાજાઓ હતા, મહારાણીઓ હતી, અધિકારીઓ, નગર શ્રેષ્ઠીઓ, સરદારો, એને અનેક પ્રકારના જુદા જુદા નામના ઇલકાબો આપવાની ભારતમાં બ્રિટિશરોએ શરૂઆત કરી હતી। 1857નો વિપ્લવ નિષ્ફળ ગયો હતો, એ પછી બ્રિટિશરોને એમ લાગતું કે હવે ભારતીય પ્રજા સાથે સંબંધો સારા રાખવાની જરૂર છે। એણે ખાલસા નીતિ છોડી દીધી હતી, ઉલટાના રાજાઓને પ્રજાજનોને ખુશ કરવા માટે જુદા જુદા ની એક યા બીજી રીતે નવા નવા નુસ્ખાઓ ગોતી પ્રયત્નો કરતા હતા અને રાજાનો મોભો વધારવા માટે એમણે અનેક પ્રયત્નો છે એ કર્યા હતા। દરેક રાજ્યનું 1-7 વર્ગોમાં વર્ગીકરણ કરી દીધું, દિવાની અને ફોજદારી સત્તાઓ એની નિશ્ચિત કરી દીધી, જેવું રાજ્ય એ મુજબ એને તોપોની સલામી આપવાનું નક્કી કર્યું। જ્યારે રાજાને ત્યાં કોઈ પ્રસંગ હોય કે રાજા કોઈ મોટા પ્રસંગે બહાર જતા હોય ત્યારે એમને મળતી તોપોના ધડામ ધડામ એવા અવાજો કરવામાં આવતા હતા। તો કે વડોદરાને 21 તોપ, કચ્છને 17 તોપ, ઈડર, જૂનાગઢ, નવાનગર, ભાવનગરને 15 તોપનું, મોરબીને 11 તોપનું માન મળતું હતું। નાના નાના જે રાજ્યો સલામી રાજ્યો હતા એને 9 તોપનું માન મળતું હતું। રાજાઓને પણ આ તોપના માનનું ખૂબ ગૌરવ હતું અને આ જે રાજ્યો હતા એ સલામી રાજ્યો હતા। રાજા ત્યારે કંઈ ભૂલ કરે અથવા બ્રિટિશ નીતિની અનુરૂપ ન વર્તે ત્યારે રાજ્યનો વર્ગ અને તોપોની સલામી ઘટાડી દેવામાં આવતી હતી। જેમ કે ભાવનગરના મહારાજાએ ગૌવધ કરનારને દંડ કરતા ખેડાના કલેક્ટરે મહારાજાને દોષિત ઠરાવી દંડ કર્યો હતો, એટલું નહીં 170 ગામડાઓ ખૂંચવી લેવામાં આવ્યા હતા। પોરબંદરના શાસક વિક્રમાદિત્ય જ્યારે પ્રવાસે ગયા હતા ત્યારે કુછંદે ચડી ગયેલા યુવરાજ માધવસિંહજીએ લક્ષ્મણા નામનો એક વ્યક્તિ હતો એના નાક કાન કાપતા રાજ્યનો દરજ્જો નીચો ઉતારી દેવામાં આવ્યો હતો। આમ બ્રિટિશરો રાજા ઉપર એક પ્રકારનું દબાણ પણ રાખતા હતા અને બહુમાન પણ કરતા હતા એવું આપણે અહીં જોઈ શકીએ છીએ। આ રીતે રાજાઓને ખુશ કરવા માટે, એની સાથે સારા સંબંધો બાંધવા માટે, એની વાહવાહ કરવા માટે એમણે કેટલાક આયોજનો કર્યા હતા, દરબારો ભર્યા હતા જેમાં રાજાઓને સન્માનિત કરવામાં આવતા હતા, એમના વખાણ કરવામાં આવતા હતા, એને જુદા જુદા પ્રકારના
ઇલકાબો આપવામાં આવતા હતા, જેમાં કુલ 9 જાતના ઇલકાબો રજવાડાઓને મળ્યા હતા. CIE એટલે કે કમ્પેનિયન ઓફ ઇન્ડિયન એમ્પાયર, KCIE એટલે કે નાઇટ કમાન્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, KCSI એટલે કે નાઇટ કમાન્ડર ઓફ સ્ટાર ઓફ ઇન્ડિયા, GCIE એટલે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ઇન્ડિયન એમ્પાયર, GCSI એટલે ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઇન્ડિયા, GBE એટલે નાઇટ ગ્રાન્ડ ક્રોસ ઓફ ધી બ્રિટિશ એમ્પાયર, CS એટલે ક્રાઉન ઓફ સ્ટાર, CSI એટલે ક્રાઉન સ્ટાર ઓફ ઇન્ડિયા. આવા ઇલકાબો જ્યારે રાજાઓને દેવાતા હોય એ સમયે છે, રાજાએ કયો પોશાક પહેરવો, કેવી રીતે જવું, એ બધાય કાર્યક્રમોના એક ચોક્કસ પ્રકારના ધારાધોરણો બાંધવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના રાજાઓમાં ધંગધ્રાથી શરૂ કરીને 1945 સુધીમાં મોટા ભાગના રજવાડાઓને KCSI, GCSI એવા પ્રકારના જુદા જુદા ઇલકાબો સમયાંતરે બ્રિટિશરોએ આપ્યા હતા. અને આ ઇલકાબો રાજા પોતાના પોશાક ઉપર જ્યારે કંઈ જવાના હોય, બહારગામ કોઈ ફંક્શન હોય એ વખતે છે એ અહીં લગાડીને રહેતા હતા. ગોંડલના મહારાણી નંદકુંવરબા અને ભાવનગરના મહારાણી નંદકુંવરબાને બંનેને CIE નો ઇલકાબ બ્રિટિશરો દ્વારા પ્રાપ્ત થયો હતો. જસદણના રાણી સાહેબ કમરીબાને છે મહાબળેશ્વર ખાતે 1923માં સોનાનો કૈસરે હિંદ નામનો ચંદ્રક અપાયો હતો. તો રાજા મહારાજાઓને જે આવા ઇલકાબો મળતા હતા એની માહિતી ગુજરાત રાજ્યના અભિલેખાગારોમાં મોજૂદ સચવાયેલી પડી છે. આ વિશે તમે જાણકારી વિશેષ મેળવવા માંગતા હો તો અભિલેખાગારમાં ચાંદ દફતર નામે દફતર હોય છે, જેની અંદર આ પ્રકારની માહિતી સંગ્રહી રાખવામાં આવી છે. આ ઇલકાબના નિયમો હતા, પ્રોટોકોલ હતા, એ પણ અહીં વર્ણવાયા છે. બ્રિટિશરોએ અધિકારીઓ માટે પણ કેટલાક ઇલકાબો નક્કી કર્યા હતા, જેમ કે દિવાન બહાદુર છે, રાવ બહાદુર છે, ખાન બહાદુર છે, કૈસરે હિંદ છે. આ પ્રકારના ઇલકાબો બ્રિટિશરો જુદા જુદા અધિકારીઓ છે એને પણ આપતા હતા. મોટા જે રાજાઓ હતા એ મોટા રાજાઓ એ પણ કેટલાક ઇલકાબો પોતાના અધિકારીઓ છે, વ્યક્તિઓ છે, એને આપવાની શરૂઆત કરી હતી, જેમાં રાજરત્ન છે, તાઝીમી સરદાર છે, ફઝલત સયાર છે, આવા ઇલકાબોનો સમાવેશ થતો હતો. જે સાવ નાનું ગામ છે, કેવું તો કે 3 ગામનું નાનું રજવાડું છે, એવા ગોપાલ ગ્રામના ઢસ્સાના દરબાર ગોપાલદાસે ઢસ્સા નૂર, ઢસ્સા દીપક, ઢસ્સા પુષ્પ, ઢસ્સા રંજન, ઢસ્સા ભૂષણ એ નામના ઇલકાબ દરબાર ગોપાલદાસે પોતાના પ્રજાજનોને આપવાના શરૂ કર્યા હતા. આપણે બ્રિટિશરો પાસેથી ઘણું બધું શીખ્યા પણ છીએ, એમની અમુક પ્રથા આજે પણ આપણે જાળવી રાખી છે. એમાંની એક પ્રથા છે લોકોને માન સન્માનિત કરવા, બહુમાન કરવું, એટલે કેટલાક શહેરોમાં આવી જુદી જુદી સંસ્થાઓ સાચી અને ખોટી પણ ફૂટી નીકળી છે, કે જેની અંદર 10,000 થી 15,000 રૂપિયામાં આવા એવોર્ડ એ લોકો વેચાતા આપે છે. અને આવા એવોર્ડના નામે એવા રૂપાળા રાખ્યા હોય છે કે આ ન જાણતો માણસ તો એમ જ સમજે કે વાહ, આવો મોટો એવોર્ડ એમને મળ્યો છે. પાછું આ એવોર્ડ આપનારા એમ કહે કે આ એવોર્ડ ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા અને ફલાણા ફલાણા ફિલ્મ સ્ટારને મળ્યો હતો, એ આ મહાશયને એવોર્ડ મળ્યો છે, એમ કહીને એનું ખોટું મહત્વ વધારતા હોય છે. પણ આવા ખોટા રૂપકડા એવોર્ડ મેળવનારનું કામ અને નામ જોઈ બુદ્ધિજીવીઓ તો જરૂર સમજી જાય કે આ ભાઈને પૈસા વધી ગયા છે, એ જોરે એનું નામ મોટું કરવાની વેતરણમાં પડ્યા છે.
બાકી એમનું કામ અને નામ લોકો જાણતા જ હોય છે કે શું આ મહાશય એવોર્ડ મળે એવું કામ કરી રહ્યા છે. પહેલા ઘણું સાચું થતું હતું તો આજે આ નામે ઘણું ખોટું પણ થાય છે. એનાથી કદાચ સાચા એવોર્ડની ગરિમાને ઝાંખપ લાગતી હશે એવું લાગે છે. પણ સાચો સર્જક કદી કોઈની કિંમત આપીને સન્માન મેળવે જ નહીં. સર્જક છે એ સન્માનનો ભૂખ્યો નહીં, પણ એની સૌની કેવી લાગણી છે, કઈ લાગણીથી કરી રહ્યા છે એનો જ ભૂખ્યો હોય છે. કોઈ પણ વ્યક્તિ પૈસા આપીને પોતાનું સન્માન કરાવે, બહુમાન કરાવે, આવા ફીતાઓ લગાડે એની મારે મન કોઈ કિંમત નથી. તો દર્શક મિત્રો, મેં તમને ભૂતકાળ અને વર્તમાનના આવા માન સન્માનોની બંનેની એક સાથે આમ તુલના કરીને આ ઇતિહાસની ઘટનાને વર્તમાન સમયમાં મૂલવીને કંઈક નવી રીતે સમજાવવાનો, કંઈક વિચારવાનો, કંઈક લોકોને બોધ આપવાનો પ્રયત્ન અહીં કર્યો છે. આપને ગમ્યો હોય તો આપ બીજા વ્યક્તિને શેર કરજો અને યોગ્ય સંસ્કૃતિ પ્રિય ભારતનું ઘડતર થાય એના માટે હું અને તમે સૌ ભેગા મળી અને હાથ મિલાવશું. ત્યારે જ અહીં આપણે જે કામ કરી રહ્યા છે એ કામ લોકો સુધી પહોંચશે.